વડોદરા મહાનગરપાલિકાના અર્બન હેલ્થ સેન્ટર ખાતે ફરજ બજાવતા 121 આયુષ મેડિકલ ઓફિસરોને કોન્ટ્રાક્ટની સમય મર્યાદા અગાઉ છૂટા કરી દેવાતા વિવાદ સર્જાયો છે। કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાને ધ્યાનમાં રાખી કોન્ટ્રાક્ટની સમય મર્યાદા લંબાવી તબીબોને ફરજ પર પરત લેવા મ્યુનિસિપલ કમિશનરને તબીબોએ રજૂઆત કરી છે। વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસે બીજી લહેરમાં તબાહી મચાવી હતી, જેથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે 3 મહિનાના કરાર મુજબ આયુષ મેડિકલ ઓફિસરોની નિમણૂક કરી હતી, જે વડોદરા મહાનગરપાલિકાના અલગ અલગ અર્બન હેલ્થ સેન્ટર ખાતે ફરજ બજાવતા હતા। દરમિયાન કોન્ટ્રાક્ટરની સમય મર્યાદા અગાઉ 30 જુલાઈના રોજ 121 જેટલા આયુષ મેડિકલ ઓફિસરને ફરજ પરથી મોકૂફ કરવામાં આવતા મેડિકલ ઓફિસરોએ વાંધો ઉઠાવ્યો હતો। તબીબોએ જણાવ્યું હતું કે કોરોનાના બીજા તબક્કામાં જીવન જોખમે ડોર ટુ ડોર ચેકઅપ, ક્વોરન્ટાઇન, દર્દીની દેખભાળ, વેક્સિનેશન સહિતની સેવાઓ આપી છે। હજુ કોરોના વાયરસની ત્રીજી લહેરની સંભાવના છે ત્યારે કોન્ટ્રાક્ટર રિન્યુ કરવામાં આવે અને તેની બધી લંબાવવામાં આવે તે માટે તબીબોએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી। અમે લોકો બધા મેડિકલ ઓફિસર્સ છે, અમે 121 મેડિકલ ઓફિસર્સ જે કોરોનામાં ફરજ બજાવતા હતા, જે 3 મહિનાના કરાર ઉપર અમને કોર્પોરેશને લીધા હતા, હવે 3 મહિના પહેલાં જ અમને લોકોને છૂટા કરી દેવામાં આવેલા છે। અને અમે અત્યારે રિન્યુની અમે અરજી મૂકવા રિક્વેસ્ટ કરવા આવ્યા છે કે અમને પાછા રિન્યૂ કરી દો। એમ બધાને ખબર જ હશે અત્યારે ત્રીજો લહેર આવી રહ્યો છે, એ ત્રીજો લહેરમાં બધી જગ્યાએ ટ્રેનિંગ ચાલી રહી છે। જ્યારે ડૉક્ટર્સે પોતાના કોવિડ ટાઈમમાં જ્યારે એમનો હવે પેન્ડેમિક ટાઈમે એટલો હાઈ લેવલ પર પેન્ડેમિક ટાઈમે જ્યારે ડૉક્ટર્સે ફરજ નિભાવેલી હતી, હવે જ્યારે હજી બી ત્રીજો લહેર આવ્યો છે એ પહેલાં જ અમને ડૉક્ટર્સને ડૉક્ટર્સ ડે પર જ છૂટા કરી દીધા છે। એટલે અમે જનતાની મદદ કરવા માંગીએ છીએ, અમારું પર્સનલ કોઈ જ એવું છે નહીં કે અમને આ જરૂર છે આ જરૂર છે। અમે જેટલું ડૉક્ટર્સ 121 ડૉક્ટર્સ ફરજ નિભાવવા પાછા રેડી છે કે અમે જસ્ટ રિક્વેસ્ટ કરી રહ્યા છીએ કે તમે અમારું રિન્યૂ કરી દો અને અમે લોકો જેમ જનતાને મદદ કરી શકીએ બસ અમને એટલી જ અરજી કરવી છે। હું ડૉક્ટર દ્રષ્ટિ શર્મા મેડિકલ ઓફિસર તરીકે કામ કરતી હતી 3 મહિનાના કરાર। મહેન્દ્ર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।